नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण नंबर 10 घनाकारों नु प्रत्यक्षीकरण आ ऑनलाइन क्लास में आपनु हार्दिक स्वागत छे। तो मित्रों आपणे प्रश्न नंबर 2 સુધી જોયેલું છે, તો હવે આજે આપણે સ્વાધ્યાય 10.3 ની અંદર પ્રશ્ન નંબર 3 જોશું કે નીચેનામાં કઈ વસ્તુ પ્રિઝમ છે। તો અગાઉ આપણે કાલે આપણે જોઈ છે કે પ્રિઝમ કોને કહેવાય અને પિરામિડ પણ કોને કહેવાય। તો પ્રિઝમ એને કહેવાય કે જેનું તળિયું અને માથાળું जवाब लखवा ओके। હવે અહીંયા છોલ્યા વગરની પેન્સિલ, છોલ્યા વગરની આપણે પેન્સિલ જોવી હોય તો આ પ્રકારની હોય, છોલ્યા વગરની પેન્સિલ બરાબર। તો છોલ્યા વગરની પેન્સિલમાં નીચે તળિયું અને માથાળું સેમ છે બરાબર, તેથી તેને આપણે પ્રિઝમ કહી શકીએ છીએ બરાબર। તો છોલ્યા વગરની પેન્સિલ છે એ પ્રિઝમ છે, પણ જો છોલેલી પેન્સિલ છે એ પ્રિઝમ નથી, પણ મગજમાં એનો સ્પષ્ટીકરણ રાખજો। ત્યાર પછી પેપર વેઇટ છે, હા એની આપણે વાત કરી દો, પેપર વેઇટમાં નીચેનું તળિયું અને માથાળું સરખું નથી, તેથી તે શું છે, આ છે એ પિરામિડ છે પણ પ્રિઝમ નથી। આપણે અહીંયા જે પ્રશ્ન 3 માં એમ કહેવામાં આવે છે કઈ વસ્તુ પ્રિઝમ છે, હા કઈ વસ્તુ પ્રિઝમ છે, એટલે પ્રિઝમ છે અથવા પ્રિઝમ નથી એવું લખવાનું છે, છતાં કૌંસમાં એ પ્રિઝમ નથી પણ પિરામિડ છે, એટલે મેં એને કૌંસમાં મૂક્યું છે। ત્યાર પછીની આકૃતિ છે એમાં એનું તળિયું અને માથાળું હા બંને સમાન છે, તેથી તે પ્રિઝમ છે, હા ઓકે। એની આકૃતિ દ્વારા પણ તમને મેં સ્પષ્ટીકરણ આપી દીધું, હા મોડેલ દ્વારા પણ સમજાવ્યું તમને ઓકે। તો પ્રશ્ન નંબર 3 તમને હવે સ્પષ્ટ થઈ ગયો હશે। હવે પ્રશ્ન નંબર 4 ની અંદર જઈએ છીએ, પ્રશ્ન નંબર 4 એને કેવા માંગે છે, એમાં પેટા વિભાગ છે 1, તો પ્રિઝમ અને નળાકાર માં શું સામ્ય છે, પ્રિઝમ અને નળાકાર માં શું સામ્ય છે બરાબર। અહીંયા પ્રિઝમ અને નળાકાર બંને મેં તમારા સમક્ષ મૂક્યો છે, આ નળાકાર છે બરાબર, નળાકારમાં પણ તળિયું અને માથાળું સરખું છે, પ્રિઝમમાં પણ તળિયું અને માથાળું સરખું છે, તો પ્રિઝમ અને નળાકારમાં શું સામ્યતા છે, હા એની આપણે વાત કરીએ તો એનો જવાબ આવશે કે પ્રિઝમ અને નળાકાર બંને ના પાયા અને માથાળું એકરૂપ ફલકો છે, હા મેં તમને અત્યારે મોડેલ દ્વારા પણ બતાવ્યું, બંનેના તળિયું અને માથાળું બંને એકરૂપ ફલકો છે બંનેની અંદર બરાબર, બંને આકૃતિ તમારા સમક્ષ મોડેલ સમક્ષ તમે મેં સમજાવ્યું, માથાળું એકરૂપ ફલકો છે, વળી આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે, હા ઈ એકબીજાને સમાંતર પણ હોય છે। જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધતા વધતા જઈશું તેમ તેમ તેના આકાર નળાકાર જેવો બનતો જશે, હા હવે અહીંયા આપણે જોઈએ છીએ કે આ દાખલા તરીકે અહીંયા આ બધી બાજુ આપેલી છે, એની ધારો છે નળાકારને કોઈ ધાર નથી બરાબર, નળાકાર છે એ આખો ગોળ છે બરાબર, એટલે કે જેમ જેમ પ્રિઝમ ના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધતી જશે, એની બાજુઓની સંખ્યા હા વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર નળાકાર જેવો બનતો જશે બરાબર, બાજુઓની સંખ્યા વધારતા જઈએ તો આખો એક આવો નળાકાર બની જાય બરાબર પ્રિઝમ માંથી ઓકે। એ પણ પ્રશ્ન સમજો, હા ચોથાનો પેટા વિભાગ 1 હતો, હવે પેટા વિભાગ બીજો જોઈએ, પ્રશ્ન નંબર 4 નો પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે, હા પિરામિડ અને શંકુમાં એનું પણ આપણે સ્પષ્ટીકરણ આપી દઈએ બરાબર, હા હું તમારા સમક્ષ આ એક શંકુ છે બરાબર, શંકુમાં પણ નીચે શું છે મથાળું છે અને ઉપર એક શિરોબિંદુમાં ભેગું થાય છે બરાબર, આ છે પિરામિડ છે, પિરામિડની આ ચતુષ્ફલકીય પિરામિડ છે જેનો પાયો છે હા એ ચોરસ છે અને ચતુષ્ફલકીય અને ઉપર એક જ શિરોબિંદુમાં મળે છે, આ પિરામિડ છે અને આ શંકુ છે, આ બંનેમાં શું સામ્ય છે એની સ્પષ્ટીકરણ કરીએ, તો પિરામિડ અને શંકુમાં સામ્યતા એ છે કે બંનેના બાજુઓના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં મળે છે, હા આની બધા ફલકો એક જ શિરોબિંદુમાં મળે છે, આ પિરામિડનો પણ બધી બાજુઓ છે હા એ એક જ શિરોબિંદુમાં મળે છે, ઈ એને સામ્યતા છે બરાબર। બીજું જો પિરામિડના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર શંકુ જેવો બનતો જાય છે, હવે આની બાજુઓની પિરામિડની બાજુઓની સંખ્યા વધારતા જશું તો કેવો આકાર બની જશે, તો શંકુ જેવો બનતો જશે બરાબર ઓકે। તો એનું પણ મેં તમને મોડેલ દ્વારા સ્પષ્ટીકરણ આપ્યું, પ્રશ્ન નંબર 4 માં પેટા વિભાગ બીજો જોયો, હવે પ્રશ્ન નંબર 5
इनू पण आपण समजून जाईए तो प्रश्न नंबर 5 શું કહે છે શું हां चौरस प्रिज्म हां चौरस प्रिज्म ए समघन जीवो જ હોય છે સમજાવો એવો પ્રશ્ન મૂક્યો છે તો કે ના હા તો चौरस प्रिज्म ए હંમેશ સમઘન જેવો જ ન હોય હા તેમ એ લંબઘન જેવો પણ હોઈ શકે છે બરાબર આ સમઘન છે અને આ લંબઘન છે બરાબર આ સમઘન છે એ લંબઘન જેવો પણ હોઈ શકે છે કારણ કે આપણે જોઈએ છીએ કે જે વસ્તુ ઉપર બીજી વસ્તુ એને સરખી બંધ બેસતી આવતી હોય એનો પાયો સરખો હોય બરાબર અને તળિયોને મથાળો સરખો બને છે ત્યારે હા લંબઘન પણ એવો છે એનો તળિયો મથાળો સરખો છે અને સમઘનમાં પણ એવો છે પરંતુ ચોરસ પ્રિઝમ છે હા પ્રિઝમની આપણે વાત કરીએ તો પ્રિઝમની અંદર શું છે કે આ દાખલા તરીકે ચોરસ પ્રિઝમની આપણે વાત કરીએ તો એવું મોડેલ આપણી પાસે નથી ચોરસ પ્રિઝમનું બરાબર પરંતુ આપણી પાસે અત્યારે સમઘન અને લંબઘનનું મોડેલ છે હા એના દ્વારા તમને હું સ્પષ્ટીકરણ આપ્યું હે તો પ્રશ્ન ફરી આપણે રિપીટ કરી લઈએ પ્રશ્ન નંબર 5 શું ચોરસ પ્રિઝમ એ સમઘન જેવો હોય છે સમજાવો તો કે ના ચોરસ પ્રિઝમ એ હંમેશ સમઘન જેવો જ ન હોય તે લંબઘન જેવો પણ હોઈ શકે છે હા ચોરસ પ્રિઝમ છે એ લંબઘન જેવો પણ હોઈ શકે છે બરાબર તો તમને મિત્રો અહીં આજ પ્રશ્ન નંબર 3 4 અને 5 નું આપણે સ્પષ્ટીકરણ લીધું બરાબર અને મોડેલ દ્વારા પણ તમને સમજાવ્યું અને તમામ બાબતો છે હા એના જે વ્યાખ્યાઓ અને એના જે નિયમો છે એને આધીન તમને આજે જે મેં સ્પષ્ટીકરણ આપ્યું એ તમારા મગજની અંદર રાખજો હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે હા એ આપણે પ્રશ્ન નંબર 6 જોશું તો પ્રશ્ન નંબર 6 આના પછી જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 6 યુલરનો સૂત્ર નીચેના ઘનાકાર માટે તપાસવાનો છે તો મિત્રો અહીંયા મેં આકૃતિ પણ દોરી છે જે ચોપડી અંદર આપેલી છે બરાબર તો આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2 બંનેનું આપણે યુલરનું સૂત્ર છે એના સાથે તપાસવાનું છે તો સૌપ્રથમ મિત્રો અહીંયા જોઈ રહ્યા છો એટલે ફલક કેટલા છે તો આપણે અહીંયા 7 ફલક છે તો 7 ફલકની આપણે વાત કરવાની છે બરાબર કારણ કે આપણે ગણશું તો આ એક પંચકોણ છે હા પંચકોણ નીચે પણ પંચકોણ આપેલો છે તો પંચકોણ છે તો તેથી આપણે ગણતરીમાં લેશું ત્યારે એના ફલક છે 1 2 3 4 હા અને આ 5 5 ફલક છે અને નીચેનો તળિયો અને ઉપરનું મથાળું હા તો 5 ને 2 7 થઈ જશે ફલક ત્યાર પછી વર્ટિક્સ એટલે કે વર્ટિક્સ 10 આપેલા છે શિરોબિંદુ 10 આપેલા છે તો એની ગણતરી કરશું તો 1 શિરોબિંદુ છે બીજું હા તો આપણે ગણતરી કરીએ તો શિરોબિંદુની ગણતરી કરશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 મિત્રો શિરોબિંદુ 10 છે ત્યાર પછી એજ એજ એટલે એની ધાર ધારની વાત કરશું એક ધાર આની 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને આ 11 12 13 14 અને 15 તો એજ એટલે ધાર ધાર આપણી પાસે 15 મળી ગઈ તો મિત્રો યુલરનું સૂત્ર છે f + v - e બરાબર 2 છે હા તો હવે યુલરનું સૂત્રમાં આપણે ડાબી બાજુ કિંમત મૂકશું તો આપણે અહીંયા 2 મળી જશે તો આપણે એમ કહેશું કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળે છે તેથી યુલરનો સૂત્ર સાચું કરે છે તો કિંમત મૂકી f ની કિંમત હા a + b - c ડાબી બાજુ લીધી તો f ની કિંમત 7 મૂકવાની છે v ની કિંમત 10 મૂકવાની છે અને e ની કિંમત છે 15 મૂકવાની છે 7 ને 10 17 થઈ જશે 17 - 15 કરશું તો 2 મળે છે તો અહીંયા યુલરના સૂત્રમાં પણ જમણી બાજુ 2 મળે છે તેથી કહી શકાય કે ડાબા બરાબર જમણી એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આમ યુલરનું સૂત્ર આ કિસ્સામાં સાચું ઠરે છે જે તમે આકૃતિ સાથે યુલરના સૂત્રની આપણે અહીં ગણતરી કરી અને આપણે તપાસ્યું ત્યારે આપણે માલુમ પડે કે યુલરનું સૂત્ર સાચું ઠરે છે તે જ રીતે અહીંયા પણ આપણે જે આકૃતિ આપેલી છે એના અંદર પણ આપણે ફલક 9 આપેલા છે તો 9 ફલકની વાત કરશું 1 2 3 4 અને 5 6 હવે આની ફલકની જે આપણે વાત કરી છે મિત્રો ખાસ ધ્યાન રાખજો બરાબર તો હવે ઉપર ઉપર એનું જે તળિયું છે અને ઉપર મથાળું છે બરાબર એની આપણે ગણતરી સાથે લેવાની છે એટલે તમને ફલક મળશે 9 બરાબર 9 ફલક મળશે તો હવે 9 ફલક અને v એટલે કે શિરોબિંદુ એટલે શિરોબિંદુ આપણે પણ 9 મળશે તો 1 2 3 4 5 6 7 અને 8 બરાબર અને શિરોબિંદુની આપણે વાત કરી તો શિરોબિંદુ પણ આપણે અહીં 1 2 3 4 5 6 7 8 અને અહીંયા એજની વાત કરી ધાર આપણે કેટલી મળશે 16 મળશે મિત્રો અહીંયા
મિત્રો અહીંયા આપણે ફલકની ફરી પાછો સ્પષ્ટીકરણ કરી લઈએ કારણ કે ઉપર ત્રિકોણ એના ઉપર આપેલો છે એટલે કે ઉપર આપણે પિરામિડ મૂકેલો છે બરાબર ઓકે તો ફલક 9 ગણવાના છે તો મિત્રો ગણતરી કરીએ તો એ ચાર બાજુ 1 2 3 અને 4 4 ને નીચેનું તળિયું 5 થશે 5 અને 6 7 8 અને 9 9 ફલક થઈ જાય છે શિરોબિંદુની ગણતરી 1 2 3 4 5 6 7 8 અને આ 9 અહીંયા શિરોબિંદુ તમને 9 મળી ગયા બરાબર ધાર એજ ની 16 થવી જોઈએ તો 1 2 3 4 5 6 7 અને 8 9 10 11 અને 12 13 14 15 અને 16 16 તમારી એજ ધાર મળી ગઈ મિત્રો હવે યુલરનો સૂત્રનો ઉપયોગ કરશું f + v - e બરાબર 2 મુજબ સૂત્રની કિંમત મૂકશું એમાં ડાબી બાજુ લઈ છે તો f + v - e તો f ની કિંમત આપણી પાસે 9 છે v ની કિંમત 9 છે અને e ની કિંમત 16 છે તો 9 + 9 18 થઈ જશે અને - 16 માઇનસ કરવાના છે 2 મળશે અને યુલરના સૂત્રમાં પણ 2 આપેલા છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગઈ તો આ યુલરનો સૂત્ર સાચું ઠરે છે હ આ કિસ્સામાં પણ આપણે બંનેને આકૃતિ દોરી અને તમામ બાબતનું સૂત્ર સાથે સ્પષ્ટીકરણ કર્યું તો તમને આ દાખલો છે એ પણ હવે સરળ રીતે સમજાઈ ગયો હશે તો હવે એના પછીનો આપણે દાખલો જોઈએ છીએ તો હવે આગળ દાખલો જોઈએ હા મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 7 યુલરના સૂત્રનો ઉપયોગ કરી અને અજ્ઞાત સંખ્યા મેળવવાની છે તો તમને ચોપડીની અંદર આખું કોષ્ટક આપેલું છે તો કોષ્ટકની મદદથી હું આપણે જે ખૂટતી આવૃત્તિ છે એટલે આ ખૂટતું જે વિધાન છે એ આપણે પૂર્ણ કરવાનું છે તો મેં કોષ્ટકની મદદથી રકમ મેળવી છે બરાબર f શોધવાના છે v 6 આપેલા છે અને e 12 આપેલા છે તો હું દાખલા નંબર પ્રશ્ન નંબર 7 નો પેપર દાખલા નંબર 1 ગણું છું તો સૌપ્રથમ મેં યુલરનો સૂત્ર લખીશું યુલરનો સૂત્ર છે f + b - e બરાબર 2 મુજબ ઓકે હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણશું તો સૌપ્રથમ મિત્રો આપણી પાસે f શોધવાના છે હ અને એટલે f લખશું v ની કિંમત અહીંયા 6 આપેલી છે હ અને e ની કિંમત અહીંયા 12 આપેલી છે - 12 બરાબર 2 તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 12 માંથી 6 જશે તો આપણે કેટલા મળે છે તો આપણે ખ્યાલ આવી જશે કે માઇનસ 12 છે અને પ્લસ 6 છે માઇનસ 6 મળશે બરાબર 2 તો 6 ને બરાબરની બીજી બાજુ લઈ જશું ત્યારે a બરાબર 2 + 6 હા આ માઇનસ નિશાન છે બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ થઈ જશે તો આપણે અહીંયા હા 2 + 6 કરશું તો આપણે 8 મળશે તો આપણે અહીંયા f શોધવાના હતા 2 + 6 બરાબર 8 તો મિત્રો આપણે f છે હા એની સપાટી ફેસ તમને 8 મળી ગઈ બરાબર તો અહીંયા આપણે f શોધવાના હતા એ પણ આપણે અહીંયા શોધી નાખ્યા તો એવી જ રીતે પ્રક્રિયા કરવાની છે પ્રશ્ન નંબર 7 નો પેટા વિભાગ બીજામાં તો અહીંયા પણ આપણે યુલરનો સૂત્રનો ઉપયોગ કરશું યુલરનો સૂત્ર હા અને સૂત્ર આપણે જાણીએ છીએ કે એનું સૂત્ર છે f + v - e બરાબર 2 મુજબ હા આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું અને હવે આપણે એની કિંમત મૂકીએ છીએ તો f ની કિંમત મિત્રો અહીંયા આપણે આપેલી છે 5 આપેલી છે f બરાબર 5 + v v ની કિંમત અહીંયા આપેલી નથી તો આપણે એને v લખશું અને માઇનસ e e બરાબર 9 છે બરાબર 2 મિત્રો યુલરના સૂત્રમાં આપણે કિંમત મૂકી જે પ્રમાણે આપણે આપેલી હતી એ મુજબ જે નથી આપેલી એને આપણે શોધવાના છે તો મિત્રો + 5 છે તો + 5 માંથી માઇનસ 9 છે એમાંથી + 5 ને આપણે માઇનસ કરશું તો v બરાબર માઇનસ 4 બનશે કારણ કે 9 માંથી 5 જશે તો 4 મળશે મોટાની નિશાની માઇનસ 4 હા અને 2 હવે આ 4 ને બરાબરની બીજી બાજુ લઈ જશું તો v બરાબર 2 તો છે આ માઇનસ નિશાની બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ થઈ જશે તો અહીંયા આપણે v બરાબર 2 + 4 પડે છે તેથી v બરાબર 2 + 4 એટલે 6 થઈ જશે તો આપણે અહીંયા v વર્ટેક્સ તમને 6 મળે છે બરાબર અહીંયા આપણે f શોધવાનો હતો અહીંયા આપણે v શોધી લીધું બરાબર હવે પ્રશ્ન નંબર 7 માં પેટા દાખલા નંબર 3 એની આપણે અભ્યાસ કરી એમાં પણ આપણે યુલરનું સૂત્ર લખશું યુલરનું સૂત્ર આપણે જાણીએ છીએ કે f + v - e બરાબર 2 મુજબ આ સૂત્રમાં આપણે કિંમત મૂકશું તો એમાં e હા એ જ એટલે ધાર શોધવાની છે એ આપણે શોધી શકશું તો f ની કિંમત અહીંયા સૂત્રમાં મૂકીએ છીએ તો આપણે 20 આપેલી છે 20 + v ની કિંમત 12 આપેલી છે અને - e બરાબર 2 તો મિત્રો 20 અને 12 છે હા એ ગણતરી કરશું તો 32 થશે
ને માઈનસ e બરાબર 2 e ને બરાબર ની બીજી બાજુ લઈ જઉં છું આ 2 ને હું બરાબર ની આ બાજુ લઈ આવું છું તો 32 આ આ 2 પ્લસ છે બરાબર ની આ બાજુ આવશે તો માઈનસ 2 થઈ જશે અને આ e અહીંયા માઈનસ છે બરાબર ની બીજી બાજુ જશે તો એ પ્લસ થઈ જશે તો હવે 32 માંથી મિત્રો 2 માઈનસ કરશું તો આપણે e મળી જશે તો e બરાબર 32 માઈનસ 2 એટલે 30 મળશે તો અહીંયા આપણે એ જ ધાર આપણે મળે છે 30 મળશે બરાબર તો આવી રીતે યુલરના સૂત્રનું આપણે પ્રયોજન કરી અને જે એમાં પૂછતા વિધાન હતા એ આપણે શોધી લીધા તો પ્રશ્ન નંબર 7 માં યુલરની સૂત્રમાં કિંમત મૂકી અને આપણે f v અને e ત્રણે ત્રણ બાબત છે એ ત્રણે ત્રણ દાખલાની અંદર મેં તમને બધા દાખલા ગણાવીને સમજાવી દીધા છે તો પ્રશ્ન નંબર 7 ગણાવ્યો 8 એના જેવો છે હા તો ઈ આ જે દાખલાનો જે આપણે સ્પષ્ટીકરણ કર્યું અને જે સમજ મેળવી એનો જ ઉપયોગ કરવાનો છે દાખલા નંબર 8 ની અંદર તો હું આશા રાખું છું કે આ બધા દાખલા તમે સ્વપ્રયત્ને હોમવર્ક ની અંદર તમે ગણજો જેથી તમારું વધારે દ્રઢ થઈ જાય અને અહીં આપણે દાખલા નંબર 7 સમજાવ્યા પછી 8 નું હોમવર્ક પણ લઈ લેજો અને અહીં આપણે ચેપ્ટર પણ પૂર્ણ કરીએ છીએ તો તમામ બાબત જે ચેપ્ટરમાં મેં તમને સમજાવી છે મોડેલ દ્વારા આકૃતિ દ્વારા તો એ બધા મોડેલોની આકૃતિઓની અને સમજણ વિડિયો જોઈ અને મેળવી લેજો અને અહીં આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ તો તમામ વિદ્યાર્થી મિત્રોનો આભાર ધન્યવાદ થેન્ક યુ